के पटेल सुपर स्पेशलिस्ट हॉस्पिटल ना उद्घाटन नो त्रिदिवसीय महोत्सव नो रंगे चंगे प्रारंभ। सुपर स्पेशलिस्ट हॉस्पिटल नू तारीख 15 ना राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते उद्घाटन थना छे। ते पूर्व आज त्रिदिवसीय महोत्सव नो रंगे चंगे प्रारंभ करवामां आव्यो हतो। सांजे खास करीने हॉस्पिटल नू मातबर रकम नू दान आपनार दाताओं नू सन्मान करवामां आव्यो हतो। त्यारबाद लोकार्पण समारोह नू आयोजन करवामां आव्यो हतो, जेमां दाताओं नी साथे રાખીને વાતે ગાતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બેન્ડવાજાની સુરાવલીએ રાસ ગરબાની રમઝટ સાથે દાતાઓની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાનો પ્રારંભ હોસ્ટેલ ખાતેથી કરવામાં આવ્યો હતો। શહેરના રાજમાર્ગ ઉપર ફરી અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવનાર હતું। કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે, અતિ આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનું તારીખ 15મીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થનાર છે। તે પૂર્વે ત્રિદિવસીય આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલ છે। આજે પ્રથમ દિવસે ખાસ કરીને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર તેમનું બહુમાન કરવામાં આવ્યું હોવાની વાત કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ ગરોસાએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું। ત્રિદિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પટેલ 24 વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો અને શ્રેષ્ઠીઓ જોડાયા હતા। તેમની ઉપસ્થિતિમાં દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું, દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને શણગારેલા વાહનોમાં એમની શોભાયાત્રા એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું અને તારીખ 15મીના રોજ આ કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે। ખાસ કરીને NRI દાતાઓ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે, તેમનું ભાવભીનું બહુમાન કરવામાં 7-7 તારીખ 15મીના રોજ આ હોસ્પિટલ વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવશે। દાતાઓની ઉપસ્થિતિમાં નીકળેલી શોભાયાત્રામાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના ફ્લોટ ઊભા કરવામાં હતા, જે શોભાયાત્રાનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। ખાસ કરીને અલગ અલગ ફ્લોટ્સ જે શણગારેલા વાહનોમાં રાખવામાં આવ્યા હતા તે શોભાયાત્રાનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સમગ્ર પટેલ 24 વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત રીતે વસ્ત્રો પરિધાન કરી અને શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી, જે શોભાયાત્રાનું એક આગવું આકર્ષણ બની ગયું હતું અને દાતાઓનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર શોભાયાત્રા દરમિયાન પણ દાતાઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું અને મોટી રકમનું માતબર દાન આપી અને કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું કચ્છ ખાતે નિર્માણ થયું છે। કચ્છની સૌ પ્રથમ કક્ષાની કહી શકાય તેવી અતિ આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તે ત્રિદિવસીય મહોત્સવનો આજે શાંતિ જ વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો।